नमस्कार मित्रों, अत्यारना ताजा अने खूब ज महत्वना समाचार। सरकार नी चार मोटी जाहेरात, महिलाओं ने मफत इंटरनेट अने स्मार्टफोन अने विद्यार्थीना मौत ने लेने मोटा समाचार जानता पहला, तमे जो चैनल में नवा हो तो खास मित्रों अपनी चैनल ने सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा अने महत्वना समाचार आखो दिवसना समयसर अमे तमने पहोंचाड़ता रहीश। वीडियो गमे तो लाइक करी देजो अने वधु ने वधु तमारा मित्रों ने मोकली आपजो। આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો પીએમ મોદી રાજ્યના ગૃહમંત્રીની ચિંતન શિબિરને સંબોધશે। રક્ષામંત્રી લદ્દાખના પ્રવાસનો આજે બીજો દિવસ। અમેરિકામાં માર્ગ અકસ્માતમાં 3 ભારતીય વિદ્યાર્થીના થયા મોત। આગળના મહત્વના સમાચાર, ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત પહેલા મળશે સરકારની કેબિનેટ બેઠક। વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અગાઉ કેબિનેટની અંતિમ બેઠક યોજાશે। સીએમની અધ્યક્ષતામાં શનિવારે બપોરે 2:30 વાગે કેબિનેટ બેઠક મળશે, જેમાં સરકાર મહત્વના નિર્ણય લઈ શકે છે। ખાસ કરીને આ બેઠકમાં ખેડૂતો માટે સરકાર રાહત પેકેજની જાહેરાત કરે તેવી શક્યતા સેવાઈ રહી છે। સાથે ચૂંટણીની આગામી રણનીતિની પણ ચર્ચા થઈ શકે છે। અંતિમ બેઠકમાં સરકાર પ્રજાલક્ષી નિર્ણયો લઈ શકે છે। ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી બીજી એક મહત્વની જાહેરાત અને થશે મોટો લાભ। રાજ્ય સરકારે ગોવંશના પોષણ નિભાવ આશ્રય માટે આર્થિક સહાય આપવા માટે રૂપિયા 500 કરોડના પ્રાવધાન સાથે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરી છે, જે અન્વયે ગૌશાળા પાંજરાપોળમાં રખાતા પ્રત્યેક પશુ માટે રોજના 30 રૂપિયા પ્રમાણે સહાય અપાશે। રાજ્યની વિવિધ પાંજરાપોળ ગૌશાળા જે પબ્લિક ટ્રસ્ટ એક્ટર નોંધાયેલી છે તેની પોતાની માલિકીની જમીન ધરાવતા નથી, તેમણે રજૂઆત કરી હતી। આગળના સમાચાર, સરકારની બે મોટી જાહેરાત, મહિલાઓને મફત સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ફ્રી। રાજસ્થાનમાં ગેહલોત સરકાર તરફથી રાજ્યના 1,35,00,000 મહિલાઓને મફત સ્માર્ટફોનનું વિતરણ કરશે। માહિતી મુજબ નવેમ્બરના અંત સુધીમાં આ વિતરણ કરાશે। સરકાર ગામડાઓમાં પંચાયત સ્તરે શિબિરોનું આયોજન કરીને મહિલાઓને મફત સ્માર્ટફોન વિતરણ કરશે, જેના માટે રૂપિયા 12,000 કરોડનું બજેટ નક્કી કરાયું છે। અત્રે જણાવી દઈએ કે સ્માર્ટફોનમાં 3 વર્ષનું ફ્રી ઇન્ટરનેટ પણ મળશે। સરકારે 3 કંપનીઓને ટેન્ડર આપ્યું છે।